નમસ્કાર બધા બાળકો કેમ છો બધા મજામાં છો ને વેરી ગુડ તો આપણે ગુજરાતીનો લાસ્ટ વિડીયો જે ભણ્યા આપ સૌને યાદ છે હા કે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ એના જીવનના કેટલાક પ્રસંગો આપણને ભણવાની અંદર પ્રકરણ દસ માં આપવામાં આવ્યા છે પાઠનું નામ છે ભૂલની સજા જે આપણે અડધો પાઠ પૂર્ણ કર્યો અને અડધો પાઠનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ તો વિદ્યાર્થીઓ આપ સૌ આપના પાઠ્યપુસ્તક પેજ નંબર સત્તાવન ખોલશો તો આપણે ઉપરથી છે પહેલી લીટીથી આપણે અભ્યાસ કરવાનો જે બાકી છે તેને આપણે આજે સમજીએ તો શરૂઆતમાં તમને ખ્યાલ છે કે અબ્રાહમ લિંકન છે એક શિક્ષક એના એક શિક્ષક પાસેથી કોઈ પાઠ જે ભણ્યા હતા એના વિશે વધારે જાણવું હતું એટલા માટે પોતે શિક્ષક પાસેથી જઈને એક વધારાનું પુસ્તક મેળવે છે પોતાના વાંચવા માટે અને રાતના પોતે પુસ્તક વાંચે છે અને સુઈ જાય છે સવા રાત્રે ઘણી બધી વરસાદ પડે છે એટલે અબ્રાહમ લિંકન જે રૂમમાં સુતેલા હોય છે ત્યાંથી વરસાદનું પાણી આવે છે અને પુસ્તક જમીન ઉપર પડી જતા પોતે ઊંઘમાં હોવાથી ધ્યાન ન રહેતા પુસ્તક જમીન ઉપર પડી જાય છે અને પલળી જાય છે ત્યારે એને બહુ બધો અફસોસ થાય છે અને વિચાર કરે છે કે હું શું કરું હું શું કરું કેવી રીતના શિક્ષક ને મોઢું બતાવું આવી રીતના હવે એક પાકો નિર્ણય લે છે અને શું થાય છે એનું આપણે થોડુંક પૂર્વાભિમુખ અહીંયા આપેલું છે તો એને આપણે જોઈએ તો બાળકો બાળ અબ્રાહમ લિંકન મનમાં વિચારે છે કે પોતાના જે શિક્ષકે એને પાઠ્યપુસ્તક વાંચવા માટે આપ્યું હતું એ એના વિશે ખોટું બોલવું કે સાચું બોલવું તો શું કરવું શું કરવું જોઈએ મારે શું કહેવું જોઈએ મારે મારા શિક્ષકને ખૂબ વિચાર મંથન લાઇટ એન્ડ શેડોની ઇફેક્ટ પછી પાકો નિર્ણય બાળ ઇબ્રાહમ લિંકન છે મનમાં એકદમ કંઈક દ્રઢ નિશ્ચય કરે છે હમ રાઇટ મારો આ જ નિર્ણય યોગ્ય છે ફક્ત આ જ નિર્ણય સાહેબ મને જે કાંઈ સજા ફરમાવશે તે હું ભોગવીશ પણ જૂઠું તો હું નહીં જ બોલું અત્યારે જ સાહેબ પાસે હું જઈશ અને હું એમને સાચે સાચી વાત કહીશ સાચા અને મક્કમ નિર્ણયનો સંતોષ તે સાથે ફેડ આઉટ તો અહીંયા લિંકન છે એમ કે છે કે હું શિક્ષક પાસે અત્યારે જઈ અને મારી બધી જે વસ્તુ બની છે મારી સાથે એની વાસ્તવિકતા હું એને જણાવી મૂકીશ અને એ જે પણ નિર્ણય લેશે એ મને મંજૂર હશે હવે દ્રશ્ય ત્રણ પહેલું અને બીજું દ્રશ્ય પૂર્ણ થાય છે હવે ત્રીજું દ્રશ્ય ક્યાંનું છે તો અગાઉનો જ ટીચર્સ રૂમ છે સવારનો સમય છે લિંકન સાહેબની સામે ઉભો છે સ્ટાફ રૂમમાં જઈ અને લિંકન છે એ પોતે જે શિક્ષક પાસેથી ચોપડી લીધી હતી પુસ્તક લીધું હતું એની સામે જઈને ઉભો રહે છે શિક્ષક બોલ કઈ મદદની જરૂર છે તારે હમ લિંકન કહે છે સર આપે મને જે ચોપડી આપી હતી શિક્ષક કહે છે હસી ને તે હજુ સુધી તું વાંચી શક્યો નથી કશો વાંધો નહીં બે ચાર દિવસ રાખ તું તારી પાસે પણ વાંચ બહુ સારી ચોપડી છે એ શિક્ષક પાસે જાય છે તો શિક્ષક એમ થાય કે પાછું આને કંઈક જોઈએ છે તો એમ તને હજુ વધારે દિવસ ચોપડી રાખવી હોય તો તું તારે રાખ વાંધો નહીં બહુ સારી ચોપડી છે એમ પછી આપજે મને હવે લિંકન કહે છે સર મારાથી જે ગફલત અહીંયા ગફલત શબ્દ છે ગફલત એટલે કે ભૂલ બેદરકારી થઈ છે એનું મને દુઃખ છે પણ રાત્રે તમે આપેલું પુસ્તક વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ મને પણ એ ખ્યાલ ન રહ્યો કે પુસ્તક નીચે ક્યારે પડી ગયું સર ગઈકાલ રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો હતો બારી વાટે મારા ઘરમાં પાણી ભરાતા આપે આપેલું પુસ્તક પુસ્તક એના હાથમાં જે લિંકને પકડી રાખ્યું છે એ બતાવે છે પાણીમાં પલળી ગયું એવી દશા થઈ છે કે પુસ્તકની કે વાંચવાના કામનું જ રહ્યું નથી હું ગુનેગાર છું સાહેબ હું તમારો ગુનેગાર છું તમારી ચોપડી એ ચોપડી બતાવે છે કે આવી રીતના રાતના વરસાદ પડી એના કારણે આ પુસ્તક છે એ તદ્દન વાંચવાલાયક રહ્યું નથી હું તમારો ગુનેગાર છું તમારું જે આપેલું આટલું કિંમતી પુસ્તક છે એ મારી બેદરકારીથી ગફલતથી પલળી ગયું છે હવે શિક્ષક શું જવાબ આપે છે તો નવી ખરીદીને તું મને પાછી આપી શકે તેમ નથી એમ જ તારે કહેવું છે ને લિંકન કહે છે હા સાહેબ મારી પરિસ્થિતિ શિક્ષક છે આઈ નો મારું પુસ્તક બગડ્યું તારી બેદરકારીથી હમ પણ લિંકન તું સાચું બોલ્યો તેથી મને ખૂબ જ આનંદ થયો શિક્ષક કહે છે કે બેટા તારથી પુસ્તક પલડી ગયું પણ તારી પાસે રૂપિયા નથી કે તું મને નવું પુસ્તક આવું ખરીદીને આપી શકે તો હવે તું શું કહેવા માંગે છે એમ કે આ તારી બેદરકારીથી આ પુસ્તક પલડી ગયું પણ તું સાચું બોલ્યો ને એટલે મને એ ગમ્યું એમ શિક્ષક એમ એને તોય બિરદાવે છે કારણ કે ઈ નાનકડો છોકરો છે એ લિંકન સાચું બોલે છે પોતાની જે ભૂલ થઈ ગઈ છે એની કબૂલાત કરે છે લિંકન કહે છે પણ સર આપનું પુસ્તક એટલે કે તમારું પુસ્તક તો ખરાબ થઈ ગયું શિક્ષક કહે છે ભૂલનો નો કર્યો કર્યો છે તે એટલે માફ કરી દઉં છું હું તને તે તારી ભૂલ સ્વીકારી તેથી હું તને માફ કરું છું પુસ્તકનું કંઈ વાંધો નથી હવે લિંકન કહે છે એ આપની ઉદારતા છે મહાનતા છે આપે મને માફ કર્યો પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી સર હવે એને પુસ્તક બગડ્યું છે એનાથી એટલે એને બહુ જ મનની અંદર અફસોસ થાય છે એમ કે છે મારી બેદરકારીથી આ પુસ્તક બગડી ગયું છે તો મને હું કેવી રીતના મારી જાતને માફ કરી શકીશ શિક્ષક મતલબ એટલે કે તું મને સમજાવ એમ શું કહેવા માંગે છે હવે પાછળના પેજે લિંકન પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એટલી રકમ તો મારી પાસે નથી પણ આપ મને આપને ત્યાં થોડા દિવસ કામે રાખી લો હું એ રીતે આપને આપના પુસ્તકની કિંમત ચૂકવવા છું એક બાળ માનસ ઉપર કેટલો આઘાત કહેવાય જો એમ કે છે પુસ્તકની કિંમત તો હું નહીં ચૂકવી શકું પણ તમે તમારા કોઈ પણ કામ માટે થોડાક દિવસ તમારા ઘરે રાખી લો નોકર તરીકે તો હું આની પુસ્તકની કિંમત એ રીતના ચૂકાવી શકીશ એમ પોતે સ્વાભિમાની છે શિક્ષક દ્વિધા અનુભવે છે મનમાં મૂંઝવણ અનુભવે છે પણ મેં તને માફ કરી દીધો છે પછી તારે શું કામ આવું એમ કે શિક્ષક એમ કે છે મેં તને માફ કર્યું છે તો પછી આવડી બધી કામ કરવાની કેસી જરૂરત છે લિંગન કહે છે આપણા માટે નહીં પણ મારા મનની શાંતિ માટે પ્લીઝ પ્લીઝ સર પ્લીઝ થોડા દિવસ કામ કરવાનો મોકો આપો કે મહેરબાની કરી અને થોડાક દિવસ સુધી મને તમારે ત્યાં કામ કરવાનો મોકો આપો જેથી મારા મનનો જે મારો એક જાતનો જે અફસોસ છે એ દૂર થઈ શકે એમ એટલે એને રિક્વેસ્ટ કરે છે મહેરબાની કરીને મને એક મોકો આપો શિક્ષકે છે ખૂબ જ મથામણના અંતે શિક્ષક પણ પોતે મૂંઝવાઈ જાય છે ઓકે આવતીકાલથી રોજ સવારે મારા ઘરે આવીને તું બાગકામ કરજે છોડવાઓને પાણી પાસે શિક્ષક છે એના ઘરે નાનકડો એક બગીચો છે તો આખરે શિક્ષક એને હળવું કાર્ય આપે છે કે ભલે તો રોજ સવારે તું મારા ઘરે આવજે અને મારા ઘરે જે બગીચો છે એના બાઘકામ કરજે એનું જે પણ કામ હોય અને છોડવાઓને પાણી પણ તું પીવડાવજે લિંકન થેન્ક યુ સર આભાર માને છે શિક્ષકનું બાળ લિંકન અને શિક્ષક હસે છે હવે તો તારું મન હળવું થયું ને કે હવે તારું મન એકદમ હળવું થયું ને ને તારા મનમાં જે અફસોસ હતો એ દૂર થયો એમ કહે છે લિંકન કહે છે હા હાસ હવે શાંતિ અનુભવે છે હવે મારા મનને શાંતિ મળશે મારાથી જે બેદરકારી થઈ હતી એના કારણે હવે હું એનું સુધારી શકીશ શિક્ષક લિંકન ને અહોભાવથી જુએ છે અને શિક્ષક લિંકનના સામે એને એકદમ ભાવપૂર્વક એને એક ઉચ્ચી વ્યક્તિ તરીકે એનામાં એવો એનો ભાવ દર્શાવતો હોય એવી રીતના એને જોયા કરે છે અહીંયા આ પાઠ પૂર્ણ થાય છે આપણે જોયું કે આ એક રાષ્ટ્ર નાનપણથી જ પોતે પોતાની પોતાની બુદ્ધિ અને જે જે ભૂલ છે એનો સ્વીકાર કરે છે એવું આખું એક આપણને દ્રષ્ટાંત સાચો દ્રષ્ટાંત આપણને અહીંયા આપવામાં આવ્યો છે એક મહાન વ્યક્તિની અંદર આવા ગુણો રહેલા હોય છે પછી એ નાનકડા બાળક હોય કે મોટા હોય તો આપણને આ પાઠ દ્વારા એક સાચું આપણે થી કદાચ ભૂલ થઈ જાય તો આપણે ભૂલ આપણે સ્વીકારવી જોઈએ એવું આપણને બોધ પણ અહીંયા મળે છે તો બાળ મિત્રો આપણો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે આશા રાખું છું તમને પાઠ સમજાઈ ગયો હશે અને મેં તમને જે હોમવર્ક આપ્યું હતું કે આ અબ્રાહમ લિંકન ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ વિશે તમે ગુગલમાં સર્ચ કરજો કદાચ તમે હું આશા રાખું છું કે તમે સર્ચ કરીને એના વિશે વધારે માહિતી પણ તમે વાંચી હશે તો બાળ મિત્રો આપણે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે અને નવા પ્રકરણ સાથે ત્યાં સુધી આપશો મને રજા આપશો આવજો બધા